ગુજરાત વિધાનસભાનું રાજકીય નેતાઓના પ્રવાસથી છલકાઈ રહ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓના લોકસંપર્કને ધ્યાને રાખી ગુજરાતના વડાપ્રધાન નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પડવેલ ગામે આવી રહ્યા છે જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે નવસારી જિલ્લાના સુડવેલ ખુડવેલ ગામ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાના 4 લાખથી વધુ લોકો માટે જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ₹2100 કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના રાજ્યપાલ તથા ગુજરાતના મુખ્યમંત્રી 10 જૂનના રોજ આવી રહ્યા છે જેને લઈને આ સમગ્ર જિલ્લાનું તંત્ર કામે લાગી ગયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર સુરક્ષા તંત્ર અને વિવિધ એજન્સીઓ કામે લાગી ગઈ છે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેને ધ્યાને રાખી અને આ કાર્યક્રમનું સુઆયોજિત રીતે વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે 10 જૂન 2022ના રોજ ખુડવેલ ચીખલીના ખાતે માનનીય વડાપ્રધાન શ્રી પધારનાર છે વડાપ્રધાન શ્રી ત્યાં ગુજરાત ગૌરવ અભિયાન જે કાર્યક્રમ છે આમાં પધારી રહ્યા છે અને આ કાર્યક્રમમાં નવસારીથી સંયોજિત 5 જિલ્લાઓમાં પાણી પુરવઠા ઉર્જા માર્ગ અને મકાન વિભાગ શહેરી વિકાસથી લગતા 2151 કરોડના કાર્યક્રમોની ખાતમુહૂર્ત થવાના છે અને 901 કરોડ રૂપિયાના કામોના લોકાર્પણ થઈ રહ્યા છે આ કાર્યક્રમમાં અમારા સરકારશ્રીની જે યોજનાઓ ચાલતી હોય એના જે લોકો લાભ લેવાના છે અને લઈ રહ્યા છે એ આશરે કરીબ 4.5 લાખ જેવી જનમેદની આવી રહી છે આ લોકોને સારી રીતે પાર્કિંગ થાય બેસાડવામાં કોઈ અવગણ નહીં પડે મેડિકલ પાર્કિંગ ફાયર સેફ્ટી એ બધી તકેદારી આમાં રાખવામાં આવી છે આપ લોકોને વિગતવાર બ્રીફ કર્યું છે કે બહુ જિમ્મેદાર ઓફિસર આ ભૂમિકા ભજવી રહ્યા છે અને આ 4.5 લાખની જે જન્મેદની છે એને વડાપ્રધાનશ્રી સંબોધિત કરીને ત્યાં ઘણા બધા કામોના લોકાર્પણ કરી રહ્યા છે તો આ વિશે મારી મીડિયા વતી એક અપીલ છે કે આમાં જે અમુક ડિટેલ્સ છે કે અમુક રસ્તાઓને બનવે જાહેર કરવામાં આવ્યા છે અમુક રસ્તાઓ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે એ લોકો સુધી પહોંચે ઓલધો ટ્રાફિક નિયમનમાં અમારા તંત્ર સુસજ્જ છે રૂટ સુપરવાઇઝર એની જે લોકો બસ સાથે આવનાર છે એ લોકો માહિતીગાર છે કયા રસ્તાથી એને સભાસ્થળ સુધી પહોંચવું છે તેમ છતાં આ મીડિયા મારફત મારા તમારા લોકો વતી એક અપીલ છે કે આ મેસેજ દરેક સુધી પહોંચે જે લોકો સભામાં આવનાર છે તો ઓછામાં ઓછી તકલીફ પડે અને આ કાર્યક્રમ આપણે નવસારી એક હોસ્ટ જિલ્લા તરીકે સારી રીતે પૂરો પાડી શકીએ થેન્ક યુ